કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ. આગળ આપણે સરસ મજાનો ચેપ્ટર શીખી ગયા. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર 1, ગોઈંગ ટુ સ્કૂલ, રોજની શાળે જઈએ. મિત્રો, તમે મને એમ કહેશો કે તમે શાળાએ આવો છો, સ્કૂલ પર આવો છો, તો જુદી જુદી રીતે આવતા હશો, હને? કોઈક ઓટોમાં આવતું હશે, કોઈક વેનમાં આવતું હશે, કોઈક સાયકલ લઈને આવતું હશે, અને કોઈક તો બસમાં આવતું હશે. બસ જોઈને મને એક સરસ મજાનું ગીત યાદ આવે છે. લીલી પીરી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક ટકોરે અટકે એ તો બેય ઉપડે જાય, ઉપડી જાય, ઉપડી જાય. કારા ડામરના રસ્તા આવે છે સામા ગસ્તા, નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. લીલી પીરી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ. રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ. મોટરનો ભોંપો પીપ પીપ થાય, પીપ પીપ થાય, પીપ પીપ થાય. લીલી પીરી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બારી પાસે હું બેસું, જોતો હું ગાયો બેસું. બારી પાસે હું બેસું, જોતો હું ગાયો બેસું. ઊંટની વણ જર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીરી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. ચલો, ગીત ગાવાને તમને બધાને મજા આવી. હવે આપણે અમદાવાદ સિટીના સ્ટુડન્ટ કેવી રીતના સ્કૂલે જાય છે તે હવે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, નજીક સ્કૂલ હોય તો બરાબર છે, પરંતુ આપ અહીં જોઈ શકો છો કે અમદાવાદમાં રહેનારા વિદ્યાર્થી મિત્રો ઓટોમાં સ્કૂલે જાય છે, કારણ કે તેમનું ઘર સ્કૂલથી ઘણું દૂર છે. તમે જોઈ શકો છો તેમને સ્કૂલે જવા માટે આટલો લોંગ રોડ કાપવો પડે છે, તો ચાલીને તો જઈ શકે નહીં. એના માટે ઓટોની મદદથી સ્કૂલે જાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમારે કહેવાનું છે કે તમે શાળામાં કેવી રીતે જાઓ છો. તો તમે કોઈક વોક કરીને આવતું હશે, કોઈક બસમાં આવતું હશે, કોઈક ઓટોમાં આવતું હશે. તમે જેવી રીતે આવતા હશો તે તમારે લખવાનું છે. ચલો,